ધોરણ 8 યુનિટ 2 માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ યુઝ ટી માર્ક ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે આપણે કહેવાના છે સાચું હોય તેની સામે ટી લખવાનો છે અને ખોટું હોય તેની સામે આપણે ફોલ્સ લખવાનું છે તો પહેલું છે તાનસેન અગ્રીડ ધેટ હી વોઝ અ બેસ્ટ સિંગર તાનસેન સહમત થઈ ગયો કે તે સૌથી સારો ગાયક છે આપણે પાઠમાં જોયું કે જ્યારે રાજા એની પ્રશંસા કરે છે કે તમે સૌથી યુ આર ગ્રેટ મ્યુઝિશિયન ત્યારે તાનસેન સહમત થઈ જાય છે કે હા હું સૌથી સારો સિંગર છું તો કે ના એ સહમત થતો નથી એમ કહે છે કે કોક છે જે મારાથી સારું ગાઈ શકે છે એટલે વાક્ય ખોટું છે એટલે ખોટા સામે આપણે શું લખવાનું છે તો કે ફોલ્સ એટલે એફ સંત હરિદાસ લીવડ ઇન અ હટ સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા વાક્ય કેવું છે સાચું છે એટલે આપણે લખશું ટ્રુ ક્યાં રહેતા યમુના નદીના કિનારે ઝૂંપડી બાંધી અને રહેતા હતા સંત હરિદાસ કમ ટુ અકબર્સ કોર્ટ સંત હરિદાસ અકબરના દરબારમાં આવ્યા હતા વાક્ય કેવું છે ખોટું આપણને ખબર છે સંત હરિદાસ અકબરના દરબારમાં આવ્યા નહોતા પણ અકબર તેને મળવા ગયા હતા એટલે વાક્ય ખોટું છે એટલે આપણે લખશું ફોલ્સ સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ સંત હરિદાસ છે સારી રીતે ગાઈ શકતા હતા નહીં વાક્ય કેવું છે ખોટું છે આપણે લખશું ફોલ્સ તાનસેન મેડ સમ મિસ્ટેક ડેલિબેટલી એટલે જાણી જોઈને તાનસેન છે થોડીક ભૂલો જાણી જોઈને કરતા હતા વાક્ય કેવું છે સાચું છે એટલે આપણે લખશું ટ્રુ ધ કિંગ અગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર રાજા એ વાતથી સહમત થઈ ગયા કે સંત હરિદાસ છે તે અદ્ભુત ગાયક છે વાક્ય કેવું છે સાચું છે એટલે આપણે લખશું સાચું છે ટ્રુ એટલે ટી નેક્સ્ટ વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ ટીક માર્ક ધ કરેક્ટ આન્સર વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ લેસન મીન્સ લેસનમાં લાઇન આપી છે તમને એ શું કહેવા માગે છે તો નીચેના તમને જવાબ આપ્યા છે જે સાચો જવાબ હોય તેની સામે આપણે ટીક માર્ક કરવાનો છે સાચા જવાબ સામે આપણે ટીક માર્ક કરવાનો છે તો પહેલી લાઇન છે ધીસ ઇઝ ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ કોક એવું છે જે મારા કરતાં પણ સારું ગાઈ શકે છે તો પહેલું છે આઈ સિંગ બેટર ધેન સમવન હું કોકના કરતાં પણ સારું ગાઈ શકું છું સમવન સિંગ બેટર ધેન આઈ ડુ હું ગાઈ શકું છું તેના કરતાં પણ સારું કોક ગાઈ શકે છે સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ હું ગાઈ શકું છું એવું જ કોક ગાઈ શકે છે પહેલું છે આઈ સિંગ બેટર ધેન સમવન હું કોક કરતાં વધારે સારું ગાઈ શકું છું એમ કહે છે તો કે એવું નથી કહેતા બીજું છે સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ હું ગાઉં છું એના કરતાં પણ કોક સારું ગાઈ શકે છે તો એ કહે તો કે હા ત્રીજું શું છે કોક મારા જેવું જ ગાય છે તો એ વાક્ય કેવું છે ખોટું છે એટલે આના સાચું વાક્ય કયું છે તો કે સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ નેક્સ્ટ આઈ એમ અફ્રેડ મને બીક છે હી વિલ નોટ કમ સહેનશા મને બીક છે કે તે આવશે નહીં આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ મને બીક છે કે તે આવશે એવું કહે છે આ વાક્યમાં તો કે એવું કહેતા નથી આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ મને એની કાંઈ બીક નથી એવું એવા વાક્યમાં કહેવા માગતા નથી આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ રિફ્યુઝ એટલે ના પાડવી મને બીક છે કે તે આવવા માટે ના પાડશે એવું આ વાક્યમાં કહે તો કે હા એ જ અર્થ આ વાક્યનો થાય છે એટલે આપણે સી સામે ટીક માર્ક કરીશું નેક્સ્ટ બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ અરાઉન્ડ હિમ પણ તાનસેનને ખબર હતી કે ગુરુજી આર તેની સાથે કેવી રીતે કામ પાર પાડવું એની પાસે કેવી રીતે કામ કરાવવું એ તાનસેન બરોબર જાણતા હતા તાનસેન ન્યૂ ધ વે અરાઉન્ડ તાનસેન છે આજુબાજુનો રસ્તો જાણતા હતા તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ તાનસેન જાણતા હતા કે સંત હરિદાસને કેવી રીતે ગીત ગવડાવવું વાક્ય છે તો કયા બરોબર વાક્ય છે તાનસેન ન્યૂ ધેટ કુડ ગો અરાઉન્ડ હિમ તાનસેન જાણતા હતા કે તેને કેવી રીતે કામ કરાવવું જો કયું વાક્ય સાચું છે તો કે હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ કે સંત હરિદાસને કેવી રીતે કામ કરાવવું કેવી રીતે ગીત ગવડાવવું એ જ કહેવા માગે છે તો કયો આવશે તો કે ઓપ્શન આવશે બી ચોથું છે આઈ સિંગ એટ યોર કમાન્ડ હું તમારા કમાન્ડ એટલે તમારા હુકમ ઉપર ગાઉં છું પહેલું છે આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ હું ગાઉં છું કારણ કે તમે મને કહો છો યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી તમારો કમાન્ડ છે એ મારા માટે મ્યુઝિકલ છે સંગીતમય છે યુ સિંગ એટ માય કમાન્ડ તમે મારા કમાન્ડ એટલે હુકમ ઉપર ગાવો છો તો શું કહે છે આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી હું ગાઉં છું કારણ કે તમે મને કહો છો શું આવશે તો કે એ પાંચમું છે
गुरुजी सिंग्स फॉर वन हु इज द किंग ऑफ द किंग. गुरुजी केना માટે ગાય છે? गुरुजी એના માટે ગાય છે કે જે રાજાઓનો આ રાજા છે. એટલે કોની વાત થાય છે? તો કે ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ. ગુરુજી એક મહાન રાજા માટે ગાય છે. ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ. ગુરુજી ઘણા રાજાઓ માટે ગાય છે. કે ગુરુજી સિંગ્સ ફોર કે ગુરુજી ભગવાન માટે ગાય છે તો આપણને ખબર છે કિંગ્સ ઓફ કિંગ શબ્દ આપણે ભગવાન માટે ગોડ માટે વાપરો છો એટલે વિકલ્પ આવશે સી. આન્સર ધીસ ક્વેશ્ચન. નીચે આપેલ પ્રશ્નના જવાબ આપો. પહેલું છે વુ સેન બેટર ધેન તાનસેન. તાનસેન કરતાં સારું કોણ ગાઈ શકતું હતું? તો આપણને ખબર છે સંત હરિદાસ ગાઈ શકતો હતો. હુ વાળું પ્રશ્ન છે તો હુની જગ્યાએ લખી નાખો સંત હરિદાસ. સેન બેટર ધેન તાનસેન. સંત હરિદાસ છે તે તાનસેન કરતાં વધારે સારું ગાઈ શકતા હતા. બીજું વેર ડીડ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો કે સંત હરિદાસ ડીડ અને લીવ છે એટલે લીવડ. ક્યાં રહેતા હતા? તો કે ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેન્ક ઓફ રિવર યમુના. સંત હરિદાસ છે તે યમુના નદીના કિનારે ઝૂંપડી બાંધી અને રહેતા હતા, વૃંદાવનમાં રહેતા હતા. વાય ડીડ અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ. અકબરે સંત હરિદાસની ઝૂંપડીએ જવાનું કેમ નક્કી કર્યું? તો કે અકબર ડિસાઇડેડ ટુ ગો સંત હરિદાસ હટ. સંત હરિદાસ હટ ઝૂંપડીએ જવાનું નક્કી કર્યું બીકોઝ કારણ કે તાનસેન અફ્રેડ ધેટ હી વુડ નોટ કમ ટુ ધ કોર્ટ. કારણ કે તાનસેનને બીક હતી કે સંત હરિદાસ પોતે છે કોર્ટમાં આવશે નહીં. એટલે અકબરે નક્કી કર્યું કે તે પોતે સંત હરિદાસની ઝૂંપડીએ જશે. નેક્સ્ટ વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ. તાનસેને કઈ કન્ડિશન કઈ શરત મૂકી રાજા પાસે બિફોર ધ કિંગ? ત્યાં જવા માટે રાજા પાસે તાનસેને કઈ કન્ડિશન મૂકી, કઈ શરત મૂકી કે તમે ત્યાં કેવી રીતે જઈ શકશો? તો કે તાનસેન પુટ કન્ડિશન બિફોર ધ કિંગ ધેટ પુટ ડીડ. પુટનું પુટ જ થાય પુટ 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 ત્રણેય રૂપ સરખા થાય એટલે ભૂતકાળ રૂપે પુટ થશે. તાનસેને એક રાજા પાસે કન્ડિશન મૂકી કે હી વુડ નોટ ગો ધેર એઝ ધ કિંગ. કે તેને કે તે ત્યાં એક રાજા તરીકે જઈ શકશે નહીં. નેક્સ્ટ હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેને છે સંત હરિદાસ પાસે કેવી રીતે ગીત ગવડાવ્યું? સંત હરિદાસ તો ના જ પડતા હતા કે હું ગીત ગાતો નથી ને હું ભૂલી ગયો, તો કેવી રીતે ગીત ગવડાવ્યું? તો કે સાંતેન તાનસેન સેંગ રાગ દરબારી. તાનસેન રાગ દરબારી ગાયું. બટ ઈ મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. પણ એકની એક ભૂલ તે વારંવાર કરવા લાગ્યો. ધીસ મેડ સંત હરિદાસ એંગ્રી. આનાથી સંત હરિદાસ કેવા થઈ ગયા? ગુસ્સે થઈ ગયા. સો હી સેંગ રાગ દરબારી ઇન અ રાઇટ વે. અને પછી સંત હરિદાસે છે સાચી રીતે રાગ દરબારી ગાયો. એક્ટિવિટી નંબર 5 સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચે આપેલું ઉદાહરણને સ્ટડી કરો અને પછી સવાલના જવાબ લખો. પહેલું એક્ઝામ્પલ શું છે? રુચિર વેઇટ 40 kg. રુચિરનો વજન કેટલો છે? તો કે 40 kg છે. એન્ડ રોહિત વેઇટ ઇઝ 35 kg. રોહિતનો વજન કેટલો છે? તો કે 35 kg છે. રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. રોહિત છે તે રુચિર કરતાં લાઇટર એટલે વજનમાં કેવો છે? હલકો છે. કારણ કે આનું વજન કેટલું છે? રોહિતનું 35 kg છે અને આનું 40 છે. આના કરતાં વજનમાં કેવો છે? ઓછું વજન છે તેનું. પછી આપણે આ વાક્ય બીજી કેવી રીતે કહી શકીએ? તો કે રુચિર ઇઝ હેવીયર ધેન રોહિત. રુચિર છે તે રોહિત કરતાં કેવો છે? વજનદાર છે. શું કામ? કારણ કે આનો 40 kg વજન છે, આનો 35 kg છે. કઈ ડિગ્રીનો ઉપયોગ કર્યો? તો આપણને ખબર છે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કર્યો છે. બે વસ્તુની તુલના કરી છે અને એક છે એનાથી ચડિયાતું બતાવીએ ત્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. એક આપણે કીધું કે એક એના કરતાં વજનમાં હલકો છે ને એક વજનમાં ભારી છે. તો એવી રીતે આપણે વાક્ય લખવાના છે. મિસ્ટર પટેલ ઇઝ 67 years old. મિસ્ટર પટેલ કેટલા વર્ષના છે? તો કે 67 વર્ષના છે. એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 70 years old. અને મિસ્ટર પંડ્યા કેટલા વર્ષના છે? તો આપણને ખબર છે કે મિસ્ટર પંડ્યા છે તે 70 વર્ષના છે. કોણ વધારે વૃદ્ધ છે? તો કે આ કોણ છે? આ ઓલ્ડર છે. આના કરતાં આ વધારે ઓલ્ડર છે કારણ કે આ 70 વર્ષના છે ને આ 67 વર્ષના છે. તો કે ડેસ્ક ઇઝ ઓલ્ડર ધેન ડેસ્ક. કોણ કોનાથી વધારે ઓલ્ડર છે? તો આપણને ખબર છે કે મિસ્ટર પંડ્યા છે તે આનાથી વધારે ઓલ્ડર છે. તો અહીંયા કોણ લખશું? તો કે મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર, વૃદ્ધ છે. કેનાથી વધારે? તો કે મિસ્ટર પટેલથી. હવે આપણે બીજી રીતે લખી શકીએ. ડેસ્ક ઇઝ યંગર ધેન ડેસ્ક. કોણ કોના કરતાં વધારે યુવાન છે?
કોની ઉંમર આપણને ઓછી લાગે છે? તો કે યંગર કોણ કહેવાય? તો કે મિસ્ટર પટેલ યંગર છે. કોના કરતા? તો કે મિસ્ટર પંડ્યા કરતા. એટલે આપણે લખશું મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન. કોના કરતા યંગર છે? તો કે મિસ્ટર પંડ્યા કરતા યંગર છે, કારણ કે આ 67 વર્ષના છે ને આ 70 વર્ષના છે. સોનલ ઇઝ 5 ફીટ ટોલ. સોનલની ઊંચાઈ કેટલી છે? તો કે 5 ફૂટ છે. સોનુ ઇઝ 4 ફીટ ટોલ. સોનુની ઊંચાઈ કેટલી છે? તો કે સોનુની ઊંચાઈ છે તે 4 ઇંચ છે. લાંબુ કોણ છે? તો કે લાંબી સોનલ છે, કારણ કે એની ઊંચાઈ કેટલી છે? 5 ફૂટ છે. કઈ ડિગ્રી છે? કમ્પેરેટિવ ડિગ્રી છે. ઈ આર અને ધેન આવ્યું એટલે આપણને ખબર પડી જાય કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે. ડેસ્ક ઇઝ ટોલર ધેન ડેસ્ક. કોણ કોના કરતાં વધારે લાંબુ છે? તો લાંબુ કોણ છે? સોનલ. સોનલ ઇઝ ટોલર ધેન. કોના કરતાં ટોલર છે? તો આપણને ખબર છે સોનુ કરતાં વધારે લાંબી છે, કારણ કે આ 5 ફૂટ છે ને ઓલી 4 ફૂટ છે. તો આના કરતાં બીજું આપણે કરીએ, કોણ બેયમાં કોણ ટૂંકી છે, કોણ ઠીંગણી છે બેયમાં? તો આપણને ખબર છે ટૂંકી કોણ છે? સોનુ છે. સોનુ ઇઝ શોલ્ટર, એના કરતાં નીચી છે. કોના કરતાં નીચી છે? તો કે સોનલ કરતાં નીચી છે. તો કે સોનુ ઇઝ શોલ્ટર ધેન. કોના કરતાં? બેની જ કમ્પેરિઝન કરવામાં આવી છે, કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે બેની જ કમ્પેરિઝન છે. કોની છે? સોનલ અને સોનુની. તો કે સોનલ. સોનુ ઇઝ શોલ્ટર ધેન સોનલ. સોનુ છે તે સોનલ કરતાં કેવી છે? શોલ્ટર એટલે ટૂંકી છે, ઠીંગણી છે. રોઝી હેઝ 10 ટોયઝ. રોઝી પાસે કેટલા રમકડા છે? તો કે રોઝી પાસે 10 રમકડા છે. રઝિયા હેઝ 9 ટોયઝ. રઝિયા પાસે કેટલા રમકડા છે? તો આપણને ખબર છે રઝિયા પાસે 9 રમકડા છે. હુ હેઝ મોર ટોયઝ ધેન હુમ. કોની પાસે રમકડા વધારે છે? કોના કરતા? કોની પાસે કોના કરતા રમકડા વધારે છે? તો કોની પાસે રમકડા વધારે છે? તો કે આની પાસે 10 છે, આની પાસે 9 છે. તો કોની પાસે વધારે છે? તો કે રોઝી પાસે. રોઝી હેઝ મોર ટોયઝ ધેન વુમ. કોના કરતા છે? તો આપણને ખબર છે કેની કમ્પેરિઝન, બેની જ કમ્પેરિઝન છે. કોના કરતા વધારે છે? તો કે રઝિયા. પૂર્ણ વિરામ કરી નાખો. રોઝી હેઝ મોર ટોયઝ ધેન રઝિયા. અમુકમાં કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર ઉમેરવામાં આવે છે, તો અહીંયા આપણે મોરનો ઉપયોગ કર્યો છે અને ધેન તો આવે જ કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે. રોઝી હેઝ મોર ટોયઝ ધેન રઝિયા. રોઝી પાસે રઝિયા કરતાં વધારે રમકડા છે. તો હુ હેઝ લેસ ટોયઝ ધેન હુમ. કોની પાસે કોના કરતાં ઓછા રમકડા છે? તો આપણને ખબર છે રઝિયા પાસે રોઝી કરતાં ઓછા રમકડા છે. વુ હેઝ લેસ ટોયઝ. તો લેસ કોની પાસે છે? તો કે રઝિયા. તો હુની જગ્યાએ નામ લખો રઝિયા હેઝ લેસ ટોયઝ ધેન. કોના કરતાં ઓછા રમકડા છે? તો આપણને ખબર છે રોઝી, એટલે લખો રોઝી. રઝિયા પાસે રોઝી કરતાં ઓછા રમકડા છે, કારણ કે આની પાસે 9 છે, નાની પાસે 10 છે. નેક્સ્ટ, મહેશ ડ્રિંક્સ 2 ગ્લાસ ઓફ મિલ્ક. મહેશ કેટલા ગ્લાસ દૂધ પીવે છે? તો કે 2 ગ્લાસ દૂધ પીવે છે. નરેશ ડ્રિંક્સ 1 ગ્લાસ ઓફ મિલ્ક. નરેશ કેટલું દૂધ પીવે છે? તો કે ઈ 1 ગ્લાસ દૂધ પીવે છે. તો કે હુ ડ્રિંક્સ મોર ધેન હુમ. આપણે મોરનો ઉપયોગ કર્યો છે એટલે વધારે. હુ ડ્રિંક્સ મોર ધેન હુમ. કોણ વધારે દૂધ પીવે છે? કોના કરતાં? તો આપણને વધારે કોણ દૂધ પીવે છે? હુમ ડ્રિંક્સ મોર. તો મોર કોણ પીવે છે? મહેશ. તો હુની જગ્યાએ લખો મહેશ, પછી તેમનામાં આવશે ડ્રિંક્સ મોર ધેન. મહેશ છે મોર ધેન. કોના કરતાં વધારે દૂધ પીવે છે? તો આપણને ખબર છે કમ્પેરિઝન કોની હારે કરવા માંડી છે? નરેશ. એટલે આપણે નરેશ. મહેશ ડ્રિંક્સ મોર ધેન નરેશ. મહેશ છે તે નરેશ કરતાં વધારે દૂધ પીવે છે. બીજો સવાલ, હુ ડ્રિંક્સ લેસ ધેન હુમ. કોણ ઓછું દૂધ પીવે છે? હુમ એટલે કોના કરતાં. તો આપણને ખબર છે નરેશ ઓછું દૂધ પીવે છે. કોના કરતાં ઓછું પીવે? તો કે મહેશ કરતાં. તો આપણને પહેલાં પૂછ્યું છે હુ ડ્રિંક્સ લેસ, ઓછું કોણ પીવે છે? તો કે નરેશ. તો લખો નરેશ ડ્રિંક્સ, પછીનું વાક્ય એમને લખવા માંડો લેસ ધેન. પાછો સવાલ પૂછ્યો છે કોના કરતાં? તો લખો મહેશ કરતાં.
प्रश्न नंबर 5, राइट यस और नो इन द ब्रेकेट, कौंस की अंदर यस हाँ ने अपने ना लखवाना छे। अहीं आपणे बे चार शब्द आप्या छे, स्टेट आप्युं छे, डिस्ट्रिक्ट आप्युं छे, कंट्री आप्युं छे, टाउन आप्युं छे, विलेज आप्युं छे अने सिटी आप्युं छे। तो आपणे आ बधाय शब्दोथी माहितગાર હોવા જોઈએ। સમાજ વિદ્યામાં તમે ભણતા જશો, કોને શું કહેવાય ઈ, તો સૌથી નાનું શું હોય આની અંદર, તો કે સૌથી નાનું પહેલાં શું હોય, નાનકડું ગામ હોય, એટલે સૌથી પહેલાં નાનામાં શું આવે, તો કે વિલેજ આવે। વિલેજથી મોટું શું કહેવાય, તો કે વિલેજ થોડુંક ન સિટી હોય કે ન વિલેજ હોય એને ટાઉન કહેવાય, એટલે વિલેજથી મોટું શું હોય, તો કે વિલેજથી મોટું હોય ટાઉન। પછી છે સિટી, સિટી કોને કહેવાય, સિટી એટલે શહેર જે ટાઉનથી મોટું હોય, ટાઉનથી મોટું થઈ જાય એટલે શું થઈ ગઈ, તો કે આ સિટી કહેવાય। પછી આવે છે ડિસ્ટ્રિક્ટ, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, તો જાજી બધી સિટી મળીને શું મળે, તો કે ડિસ્ટ્રિક્ટ બને। જાજા બધા જિલ્લા ભેગા થઈને શું બનશે, તો કે જાજા બધા જિલ્લા ભેગા થઈને સ્ટેટ બનશે, અને જાજા બધા રાજ્યો ભેગા થઈને શું બનશે, તો કે જાજા બધા રાજ્યો ભેગા થઈને દેશ બનશે। સમજાણું, સૌથી મોટી કન્ટ્રી હોય, પછી સ્ટેટ હોય, પછી રાજ્ય હોય ડિસ્ટ્રિક્ટ, પછી જિલ્લો હોય, પછી સિટી હોય, પછી ટાઉન હોય, ને પછી વિલેજ હોય, સૌથી નાનું ગામડું, એનાથી મોટું ટાઉન, એનાથી મોટી સિટી, એનાથી મોટું ડિસ્ટ્રિક્ટ, એનાથી મોટું સ્ટેટ, અને એનાથી મોટું કન્ટ્રી। તો પેલું કહે છે અ સ્ટેટ ઇઝ બિગર ધેન ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ છે ઈ બિગર ધેન ડિસ્ટ્રિક્ટ, રાજ્ય છે તે જિલ્લા કરતાં મોટું હોય છે। આ રાજ્ય છે એ જિલ્લા કરતાં મોટું છે, તો આ ડિસ્ટ્રિક્ટ છે એના કરતાં સ્ટેટ મોટું છે, તો કે હા મોટું છે, સાચું છે, તો કે હા, તો આપણે શું લખશું, યસ। નેક્સ્ટ, અ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન સ્ટેટ, દેશ છે તે રાજ્ય કરતાં નાનું હોય, જેમ કે ગુજરાત રાજ્ય છે, આપણો દેશ કયો છે, તો કે ભારત દેશ છે, અને આપણું સ્ટેટ કયું છે, તો કે ગુજરાત છે। તો તમને એમ કહે છે કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન સ્ટેટ, ભારત છે તે ગુજરાત દેશ કરતાં, આખો દેશ ભારત છે એ ગુજરાત કરતાં નાનો છે, તો કે નાના કેવો હોય, મોટો હોય, એટલે વાક્ય કેવું છે, ખોટું, કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન સ્ટેટ, આ સ્ટેટ કરતાં કન્ટ્રી કેવી હોય, મોટી હોય, રાજ્ય કરતાં દેશ કેવો હોય, મોટો હોય છે, કારણ કે જાજા બધા રાજ્ય ભેગા થઈને જ દેશ બને છે। વાક્ય ખોટું છે એટલે આપણે લખશું નો, એવું હોય નહીં। ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ, ટાઉન છે તે જિલ્લા કરતાં મોટું હોય છે, જેમ કે જૂનાગઢ શું કહેવાય, તો આપણે ટાઉન કહેવાય, આપણે બહુ સિટીમાં એનો આવીએ ને વિલેજમાં એનો આવીએ, તો જિલ્લો છે તે ટાઉન કરતાં મોટો જિલ્લો હોય છે, તો ટાઉન તો અહીંયા રહી ગયું અને જિલ્લો તો અહીંયા આવી ગયો, તો ટાઉન કેવું હોય, નાનું હોય, ને જિલ્લો કેવો હોય, મોટો હોય, જ્યાં બધા ટાઉન શહેરો ભેગા થાય અને પછી જિલ્લો બને છે, ખોટું છે એટલે લખોનો। અ વિલેજ ઇઝ સ્મોલર સ્મોલેસ્ટ ઓફ ઓલ, ધ અને ઇએસટી કઈ ડિગ્રી છે, સુપરલેટિવ ડિગ્રી છે, આ બધી કમ્પેરેટિવ ડિગ્રી છે, આ કઈ ડિગ્રી આવી ગઈ, સુપરલેટિવ ડિગ્રી, કારણ કે બેની કમ્પેરિઝન નથી થતી, બધા એરે કમ્પેરિઝન થઈ ગઈ છે, બધાની અંદર સૌથી નાનું। અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ વન, ગામડું છે તે બધામાં સૌથી નાનું છે, છા નાનું છે, તો કે હા વિલેજ છે તે સૌથી નાનું છે, વાક્ય કેવું છે, સાચું, એટલે આપણે લખીએ યસ। અ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ, સિટી છે કેના જેટલી, કઈ ડિગ્રી છે, પોઝિટિવ આવી, બે એઝ વચ્ચે મૂળરૂપ છે એટલે પોઝિટિવ ડિગ્રી છે। અ સિટી ઇઝ એઝ બિગ એઝ વિલેજ, સિટી છે શહેર છે તે ગામડા જેટલું જ મોટું હોય છે, એના જેટલું જ, બે સરખા બતાવે છે કે આ વિલેજ અને આ સિટી બે સરખા હોય, તો કે નાના એવું ન હોય, બે નાના હોય, સિટી મોટું હોય ને વિલેજ કેવું હોય, નાનું છે, ખોટું છે એટલે આપણે લખશું નો। ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, કૌંસમાં આપેલ શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। તમને આપ્યું છે એલિફન્ટ, હાથી, હિપો એટલે હિપોપોટેમસ, રેટ એટલે ઉંદર, રેબિટ એટલે સસરું, હોર્સ એટલે ઘોડો, ને ડિયર એટલે હરણ। અ ડેસ્ક ઇઝ સ્મોલર ધેન રેબિટ, રેબિટ એટલે સસલું, તો સસલા કરતાં કોણ નાનું છે, સ્મોલર ધેન રેબિટ, કે એવું કોણ છે આમાંથી જે સસલા કરતાંય નાનું છે, હાથી સસલા કરતાં નાનો હોય, તો કે ના હિપો નાનો હોય, તો કે ના રેટ, પછી રેબિટ, રેબિટ રેબિટ કરતાં હોય, ઘોડો સસલા કરતાં નાનો હોય, તો કે ના ડિયર નાનો હોય, ના તો કે કોણ નાનું છે સસલા કરતાં, તો આપણને ખબર છે કે સસલા કરતાં નાનો ઉંદર હોય, એટલે આપણે લખશું અ રેટ।
બીજો આવશે અ ડેસ્ક ઇઝ સ્મોલર ધેન હોર્સ, એવું કોણ છે? તે ઘોડાથી નાનું. બટ બિગર ધેન રેબિટ, પણ સસલાથી મોટું. આની અંદર એવું કયું પ્રાણી છે? તે ઘોડાથી તો નાનું છે પણ સસલાથી મોટું છે. ઘોડા એલિફન્ટ છે, હિપ્પો છે, રેટ છે. રેટ નાનું છે પણ સસલાથી તો મોટું ન હોય. રેબિટ છે, હોર્સ છે અને ડિયર. તો કે હા, ડિયર હોય, હરણ છે એ ઘોડાથી નાનું હોય પણ સસલાથી મોટું હોય, એટલે અહીં શું આવશે? તો કે ડિયર. ધ ડેસ્ક ઇઝ ધ બિગેસ્ટ, સૌથી મોટું ઓફ ઓલ એનિમલ. બધા યારે કમ્પેરિઝન કરવા માંડી, બધામાં સૌથી મોટું શ્રેષ્ઠતા બતાવે છે. સુપરલેટિવ ડિગ્રી છે આગળ ધ લાગ્યો અને પાછળ ESTI લાગ્યો છે. બધા પ્રાણીઓમાં સૌથી મોટું કોણ છે? તો એ તો આપણને બધાને ખબર જ છે કે હાથી છે તે બધા પ્રાણીઓમાં સૌથી મોટું હોય છે, એટલે એલિફન્ટ. નેક્સ્ટ, અ ડેસ્ક ઇન્ડેક્સ આર હેવીયર ધેન હોર્સ, આમાંથી કોણ છે? તે ઘોડા કરતાં હેવીયર છે. ઘોડા કરતાં પણ કોણ મોટું છે? વજનદાર હોય ઘોડા કરતાં મોટું પ્રાણી ક્યાં છે? તો આપણને ખબર છે આ બધાની અંદર સૌથી ક્યાં છે? તો કે હિપ્પો અને એલિફન્ટ. પેલો એ અહીંયા AN છે, તો કે સ્વર હોય તો સ્વરની આગળ AEI હોય, સ્વર છે તો સ્વરની આગળ કયો આર્ટિકલ લાગે? AN. એટલે એલિફન્ટ ક્યાં લખવાનું છે? તો કે AN લખ્યું ને આપણે એલિફન્ટ લખશું, અને A લખ્યું ને હિપ્પો લખશું. અહીંયા એલિફન્ટ અને હિપ્પો લખાય નહીં, કારણ કે H આગળ ક્યારેય AN આર્ટિકલ લાગે નહીં. લખો હિપ્પો એન એલિફન્ટ આર હેવીયર ધેન હોર્સ. હોર્સ કરતાં કેવા હોય? મોટા હોય, હેવીયર હોય. અ ડેસ્ક એન્ડ એન ડેસ્ક આર હેવીયર ધેન હોર્સ. એકને ખાલી જગ્યા બે વાર આવી ગઈ છે, રિપીટ થઈ છે, એટલે આમાં આ જ આવશે. ખાલી જગ્યા ખાલી રિપીટ થઈ ગઈ છે. ધ ડેસ્ક ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ એનિમલ. ધ સ્મોલેસ્ટ સુપરલેટિવ ડિગ્રી છે. બધાય પ્રાણીઓમાં બધાય હાઈરે કમ્પેરિઝન કરવામાં આવી છે. બધામાં સર્વશ્રેષ્ઠ, બેની કમ્પેરિઝન નથી. આ બધામાં સૌથી નાનું કોણ છે? તો આપણને ખબર પડી જાય છે બધાની અંદર સૌથી નાનું છે ઉંદર, રેટ. એટલે આપણે ખાલી જગ્યામાં લખશું રેટ. પ્રશ્ન નંબર 7, આન્સર ધ ક્વેશ્ચન, રાઇટ ધ વર્ડ, રાઇટ ધ વન વર્ડ આન્સર યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. આન્સર ધ ક્વેશ્ચન, નીચેના પ્રશ્નોના જવાબ આપો. રાઇટ વન વર્ડ આન્સર, કેટલો કેવો જવાબ લો? તો વન વર્ડ આન્સર, એક જ શબ્દમાં. જો અક્ષરમાં નહીં, શબ્દમાં, જાજા બધા અક્ષર ભેગા થઈને શબ્દ બને છે. એક જ શબ્દમાં જવાબ આપવાનો છે. એ પણ કેનો હતો? કે યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. અને એ શબ્દ ક્યાં થયો? તો કે કૌંસમાંથી જ, જે આપ્યા છે એમાંથી જ પસંદ કરીને આપણે લખવાના છે. પહેલું છે અ બસ ઇઝ ફાસ્ટર ધેન. બસ ઝડપી છે. કઈ ડિગ્રી છે? કમ્પેરેટિવ ડિગ્રી છે. ER અને ધેન એવું ને બેની જ કમ્પેરિઝન કરવાની છે. બધાએ કમ્પેરિઝન થતી નથી. કાંક તેનાથી વધારે ચડિયાતું બતાવે ને કાં એનાથી ઓછું બતાવે. કમ્પેરિઝન ડિગ્રી કેને કહેવાય? કે બે વસ્તુની કમ્પેરિઝન કરે છે. કાં એનાથી વધારે બતાવે ને કાં એનાથી ઓછું બતાવે. તો કે બસ ઝડપી છે. બસ કોના કરતાં વધારે ઝડપથી હાલે છે? તો અહીંયા છે પ્લેન છે, બસ છે. પ્લેન કરતાં બસ ઝડપથી ન હાલે, બસ કરતાં વધારે ન ઝડપથી ન હાલે. તો કે બુલોક કાર્ડ, બળદગાડું. બળદગાડા કરતાં બસ કેવી હાલે છે? ઝડપથી ચાલે છે. તો આપણને જવાબ મળી ગયો છે પેલો, બુલોક કાર્ટ. બળદગાડા કરતાં બસ ઝડપથી ચાલે છે. અ ટ્રેન ઇઝ લોંગર ધેન, એનાથી વધારે લાંબી છે. ER અને ધેન કઈ ડિગ્રી છે? આપણને ખબર પડી જાવી છે, એ કમ્પેરેટિવ ડિગ્રી છે. ધેન આવે એટલે કમ્પેરેટિવ ડિગ્રી જ હોય. અ ટ્રેન ઇઝ લોંગર, લાંબી છે. ટ્રેન કોના કરતાં વધારે લાંબી છે? તો આપણે પ્લેન કરતાં વધારે લાંબી છે. બસ, બાઇસિકલ, બુલેટ ટ્રેન. તો આપણને ખબર છે કે અહીંયા ટ્રેન છે તે બસ કરતાં વધારે લાંબી હોય, એટલે આપણે લખશું બસ. અહીંયા કેપિટલ અક્ષર ન કરાય, કારણ કે એ તો શબ્દ છે, એટલે પહેલો અક્ષર કેપિટલ આવ્યો, વાક્ય અધૂરું છે. એમાં આપણે શબ્દ મૂકીએ છીએ, એટલે બસ નો અને બુલોક કાર્ટના પહેલા અક્ષર કેપિટલ કરાય નહીં. નેક્સ્ટ, અ બુલોક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન. બુલોક કાર્ટ છે સ્લોઅર, એટલે ધીમું. કેનાથી ધીમું હાલે છે? તો કે બુલોક કરતાં બધા કરતાં ધીરું ચાલવાનું છે. તો એ આપણે એની કમ્પેરિઝન એના જેવી વસ્તુ આયરે કરાય, એની કમ્પેરિઝન પ્લેન આયરે ન કરાય. બુલોક કાર્ટની કમ્પેરિઝન કે એક ઝડપથી હાલે ને એક ધીરું હારે, એના જેવી વસ્તુ એની આયરે. તો આપણે કેની આરે કમ્પેરિઝન કરશું? તો કે બાઇસિકલ. બુલોક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન બાઇસિકલ. બાઇસિકલ કરતાં કેવું હોય છે? ધીમું હોય છે. કમ્પેરેટિવ ડિગ્રી છે, ER અને ધેન લગાડ્યો છે. બે વસ્તુની કમ્પેરિઝન કરવામાં આવી છે, એના કરતાં કાં ચડિયાતું હોય ને કાં ઓછું હોય. વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ, ધ આવી ગયો આગળ, ESTI આવી ગયો. કઈ છે? તો કે સુપરલેટિવ ડિગ્રી છે. ઓલ ધીસ,
બધી વસ્તુ અરે કમ્પેરિઝન કરવામાં આવી છે, બે વસ્તુ અરે કરવામાં આવી નથી. વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ અમોંગ ઓલ ધીસ, આ બધામાં સૌથી ઝડપી કોણ છે? તો આપણને ખબર છે બધાય કરતાં સૌથી ઝડપી છે પ્લેન. બળદગાડામાં બેસો અને પ્લેનમાં બેસો તો જાજો બધો ફરક પડે છે. ચાલો એક્ટિવિટી નંબર 6, કમ્પ્લીટ ધ કમ્પેરિઝન ગીવન ધ બિલો. તમને કમ્પેરિઝન આપી છે, બે વસ્તુ વચ્ચેની કમ્પેરિઝન આપી છે. આપણે ઘણી વખત કહેતા હોય જાડો હોય તો આપણે કે જોતો ખરી કેવો હાથી જેવો જાડો છે, કે નાનો હોય તો કે જોતો ઉંદેડા જેવો છે. તો અહીંયા ઇંગ્લિશમાં અહીંયા આપણને એવી કમ્પેરિઝન આપી છે બે વસ્તુની. ઘણી વખત આપણે કમ્પેર કરતા હોય માણસોને તો અહીંયા એ રીતે કમ્પેરિઝન આપી છે. ચૂઝ ધ વર્ડ ફ્રોમ ધ લિસ્ટ ગીવન બિલો. અહીંયા તમને એના લિસ્ટ આપ્યા છે, એમાંથી આપણે આ લખવાનું છે. એટલે આમાં એવી કમ્પેરિઝન ન હોય કે જાડા હોય તો હાથી ને પાતળા હોય તો ઓલું. અહીંયા અલગ એઝ બ્રેવ એઝ, કોના જેવું બહાદુર. આપણે બહાદુર હોય તો આપણે કેવો કહે છે, આ તો સિંહ જેવો છે. તો અહીંયા અ ટોડ, ટોડ એટલે દેટ ગો. પપ્પી, પપ્પી એટલે શું થાય, કૂતરાનું બચ્ચું હોય ગલુડિયું. વુલ્ફ, વુલ્ફ એટલે વરુ. ડોગ એટલે કૂતરું. બી એટલે માખી. લાયન એટલે સિંહ. કાવ એટલે ગાય અને બેટ એટલે ચામાચીડિયું. કોના જેવું બહાદુર, બ્રેવ એટલે બહાદુર. તો બહાદુરી કોના માટેની હોય, દેટકો બહાદુર હોય, ગલુડિયો, વરવું, કૂતરું, માખી, તો કે સિંહ. કોના જેવો બહાદુર છે, તો કે સિંહ જેવો બહાદુર. ઘણા નામ પાછળ એ સિંહ લગાડતા હોય, કાં તો કે બહાદુરી બતાવવા માટે. એટલે આપણે એઝ બ્રેવ એઝ, કોના જેવો બહાદુર, તો કે સિંહ જેવો બહાદુર. એટલે કોની અરે કમ્પેરિઝન થાય, તો કે બહાદુરીની કમ્પેરિઝન સિંહ અરે થાય, સિંહ જેવો બહાદુર. બીજું છે એઝ યુઝફુલ એઝ, કોના જેવું ઉપયોગી. તો આપણે વિજ્ઞાન કે ભણતા હોય તેમાં આપણને ખબર છે કે સૌથી ઉપયોગી આપણે આપણે ઉપયોગી પશુઓના નામમાં હોય, આમાંથી ઉપયોગી કોણ હોય, તો કે સૌથી ઉપયોગી આપણને કોણ હોય છે, તો કે સૌથી ઉપયોગી આપણને ગાય હોય છે. ખેતરના કામમાં આવે, દૂધ દે છે, પછી એનો છાણ એનામાંથી આપણે બળતણના કામમાં આવે છે, છાણાને બધું બનાવીને. એટલે સૌથી ઉપયોગી કોણ હોય, તો કે સૌથી ઉપયોગી ગાય હોય છે. એટલે લખશું અ કાવ. એઝ બ્લાઇન્ડ એઝ, બ્લાઇન્ડ એટલે આ ઉપયોગી, બ્લાઇન્ડ એટલે આંધળું. કોના જેવું આંધળું, એઝ બ્લાઇન્ડ એઝ. તો આપણને ખબર છે કે આંધળું કોણ હોય, ચામાચીડી હોય, અને બધા એમ કે ને દિવસના જ દેખાતું, રાતના જ દેખાતું, ઝાડ ઉપર ઊંધું લટકતું હોય. એઝ બ્લાઇન્ડ એઝ, કોના જેવું આંધળું, તો કે ચામાચીડિયા જેવું આંધળું. અ બેટ એટલે એ હાંજ પડે ઉડે છે, દિવસ હાથ મેં પછી ઉડે છે કે ને પછી દેખાતું એટલા માટે. એઝ બિઝી એઝ, કોના જેવું વ્યસ્ત, કે આખો દી કામમાં જ પડ્યું હોય, કામમાં જ પડ્યું હોય, કામમાં જ પડ્યું હોય. મધમાખી ક્યારે જોઈશ, તો કે હા મધમાખી આખો દી એના માળામાં ગણગણ 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 કરીને બનાવતી હોય. એ આરામથી ને આપણી જેમ ન હોય જાય, ચાલો ટીવી જોવાનો ટાઈમ થઈ ગયો, મોબાઈલ જવાનો ટાઈમ થઈ ગયો, સિરિયલ આવવાનો ટાઈમ થઈ ગયો. કોના જેવી બિઝી, તો કે અ બી માખી હોય, આખો દી વ્યસ્ત રહે છે. અ બી એ ક્યારેય નવરી થઈને હૂતી નથી, આપણે હૂતા જોઈએ તો કે નહીં. એઝ ફેથફુલ એઝ, ફેથફુલ એટલે વિશ્વાસુ. આપણને ખબર છે કે બધા પ્રાણીઓમાં સૌથી વિશ્વાસુ પ્રાણી કોણ છે, કે માણસ જેને સૌથી વધારે પાડે છે, તો એ છે ડોગ, કૂતરું. તો કે સૌથી વિશ્વાસુ કોણ હોય, તો કે ડોગ. કોના જેવું વિશ્વાસુ, તો કે કૂતરા જેટલું વિશ્વાસુ, કે તમે એને આંખ બંધ કરીને કૂતરાનો વિશ્વાસ કરી શકો. એ હંગ્રી એ, હંગ્રી એટલે ભૂખ્યું. કોના જેવું ભૂખ્યું, તો કે વુલ્ફ, વુલ્ફ એટલે વરુ, વરુ જેવું ભૂખ્યું. વરવો એ શિકાર ગમે ત્યારે પડ્યો બી ખાઈ જાય, એના જેવું ભૂખ્યું, કે એ ખાઈ જાય, મરેલો શિકાર કોકનો પડ્યો તેને ખાઈ જાય. એટલે એઝ હંગ્રી એઝ વુલ્ફ. એઝ ફ્રેન્ડલી એઝ, મિત્રતા ભર્યું. આપણને ખબર જ છે કે મિત્રતા ભર્યું તો સૌથી વધારે કોણ હોય, ગલુડિયા હોય. છોકરાઓને સૌથી વધારે કોણ પ્રાણીઓ ગમે છે, ગાય છે. ગાયને તમે રમાડવા બેસી જાઓ છો, કૂતરાઓને રમાડવા બેસી જાઓ, બિલાડીને, તો કે સૌથી વધારે તમને કોણ ગમે, તો છોકરાઓને સૌથી વધારે નાના નાના ગલુડિયા ગમતા હોય છે. કારણ કે તે કેવા હોય છે, એકદમ ફ્રેન્ડલી હોય છે, આપણી યારે રમત કરતા હોય છે, આપણી પાછળ પાછળ આવે છે, એટલે આપણી યારે કેવી મિત્રની જેમ રહે છે, મુક્તપણે રહે છે. એનામાં એવું કંઈ હોય નહીં કે આને બટકું ભરી લઉં કે આને હેરાન કરું. એટલે કેના જેવું, તો કે અ પપ્પી, નાના નાના ગલુડિયા.
એજ અગલી એજ, અગલી એટલે કદરૂપું, ગંદુ. કોના જેવું કદરૂપું? તો કે આપણને ખબર છે સૌથી વધારે કદરૂપો કોણ હોય? દેડકો. આપણને દેડકો જોવો ગમે, આપણા ઘરમાં દેડકો હોય તો આપણે કહે હો કેવો સરસ, મને તો બહુ ગમ્યો. ગમે દેડકો જોવો તો કે ના, અટોડ. કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ ગીવન ઇન ધ બ્રેકેટ. કન્સલ્ટ યોર સાયન્સ સોશિયલ સાયન્સ ટીચર. કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ, નીચેની ખાલી જગ્યા પૂરો વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ ગીવન ઇન ધ બ્રેકેટ્સ. તમને કાઉન્સની અંદર અહીંયા ક્લૂઝ આપ્યા છે. કન્સલ્ટ યોર સોશિયલ સાયન્સ ટીચર. જો તમને ખબર ન પડે તો તમારા સોશિયલ સાયન્સના જે સામાજિક વિજ્ઞાનના શિક્ષક હોય તેની સાથે તમારે સંપર્ક કરવો. પહેલું છે, વિચ ઇઝ ધ હાઇએસ્ટ માઉન્ટેન રેન્જ ઓફ ધ વર્લ્ડ. દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે? તો આપણને ખબર છે કે દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા તો કે ધ સહારા ડેઝર્ટ, ધ પેસિફિક, ધ માઉન્ટ એવરેસ્ટ, ધ હિમાલય કે ધ નાઇલ. તો આપણને ખબર છે કે દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા છે તે છે ધ હિમાલય. દુનિયાની એકની એક વસ્તુ હોય તેની આગળ ધ લાગે છે એટલે જવાબમાં આવશે ધ હિમાલય. કઈ ડિગ્રી છે? સુપરલેટિવ છે. દુનિયામાં માત્ર આખા દુનિયામાં એક જ વસ્તુ છે. બીજી છે, વિચ ઇઝ ધ હાઇએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ. પીક એટલે ટોચ. દુનિયાની સૌથી પર્વતમાળામાં દુનિયાની સૌથી ઊંચી ટોચ કઈ છે? તો કે એ આવશે માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ છે તે પર્વતમાળા જે પર્વત છે એની સૌથી ઊંચી ટોચ છે. રેન્જ એટલે પર્વતમાળા, જે પર્વતોની એક બે આખી હારમાળા થતી હોય એને માઉન્ટેન રેન્જ કહેવાય. અને આ જે પીક છે એટલે ટોચ થાય છે, પર્વતની ટોચની વાત કરવામાં આવે છે. વિચ ઇઝ ધ હોટેસ્ટ રિજિયન ઇન ધ વર્લ્ડ. દુનિયામાં સૌથી ગરમ પ્રદેશ કયો છે? તો આપણને ખબર છે કે જે સહારાનું રણ છે તે દુનિયામાં સૌથી ગરમ પ્રદેશ છે. એટલે લખશું ધ સહારા ડેઝર્ટ. ડેઝર્ટ એટલે રણ, સહારાનું રણ. નેક્સ્ટ, વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. દુનિયામાં સૌથી લાંબી નદી કઈ છે? બધું સુપરલેટિવ ડિગ્રીમાં છે. તો કે દુનિયાની સૌથી લાંબી નદી છે નાઇલ. તો આપણે લખશું ધ નાઇલ. દુનિયામાં જે એકની એક વસ્તુ આપણને જોવા મળતી હોય એની આગળ ધ આર્ટિકલ લાગે છે એટલે લખશું ધ નાઇલ. નાઇલ નદી છે તે દુનિયાની સૌથી લાંબી નદી છે. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ. દુનિયાનો સૌથી લાંબો દરિયો કયો છે? જે મહાસાગરોમાં છે તેમાં સૌથી લાંબો કયો છે? તો આપણને ખબર પડે છે તો લખાય. અહીં લખ્યું છે ઓપ્શનમાં, આપણે ક્લૂઝમાં આપ્યું છે પેસિફિક. આપણે લખશું ધ પેસિફિક. પેસિફિક મહાસાગર છે તે સૌથી લાંબો સમુદ્ર. ચાલો સ્ટડી ધ ગ્રાફ એન્ડ સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ. તમને ગણિતની અંદર તમે ગ્રાફ શીખી ગયા છો તો તમને આની અંદર એ ગ્રાફ આપ્યો છે. તો આપેલ ગ્રાફનો અભ્યાસ કરો અને વાક્ય ખરા છે કે ખોટા તે આપણે કહેવાના છે. તો આપણને અહીંયા ગ્રાફ આપ્યો છે. તો ગ્રાફની અંદર શું આપ્યું છે? પર્ટિકલ મેટર ઇન 2002 માઇક્રોગ્રામ્સ પર ક્યુબિક મીટર્સ. તો આપણે અહીંયા ગ્રાફનો અભ્યાસ કરવાનો છે. તો તમને અહીંયા ગ્રાફ આપ્યો છે. તો અહીંયા તમને આપ્યું છે રેડ. રેડ કોના માટે છે? તો કે રેડ છે એ પોપ્યુલેશન બતાવે છે. પોપ્યુલેશન એટલે વસ્તી બતાવે છે. તો અને જે બ્લુ કલર છે, નહીં સોરી સોરી સોરી, જે રેડ છે તે પોલ્યુશન બતાવે છે. પોલ્યુશન એટલે પ્રદૂષણ બતાવે છે. અને જે બ્લુ છે એ પોપ્યુલેશન બતાવે છે. પોપ્યુલેશન એટલે વસ્તી બતાવે છે. તો આપણને અહીંયા કોની કોની આપ્યું છે? તો કે ઇન્ડિયા છે, ઇજિપ્ત છે, પાછું ઇન્ડિયા છે, ચાઇના છે, મેક્સિકો છે, જાપાન છે, યુકે છે અને યુએસ છે. તમને અહીંયા દેશ આપ્યા છે. દેશની તમને પોપ્યુલેશન આપી છે અને પોલ્યુશન આપ્યું છે. વસ્તીના પ્રમાણમાં, વસ્તીના પ્રમાણમાં પ્રદૂષણનું પ્રમાણ તમને આપ્યું છે. તો તમને આપણે પહેલાં જોવાનું છે કે પોલ્યુશન, સૌથી વધારે પોલ્યુશન ક્યાં છે? તો કે રેડ છે એ પોલ્યુશન માટે છે. તો સૌથી વધારે રેડમાં તમે જોવો છો ગ્રાફની અંદર 0, 50, 100, 150 અને 200. તો સૌથી વધારે પોલ્યુશન ક્યાં છે? તો આપણને જોવા મળે છે કે સૌથી વધારે પોલ્યુશન ક્યાં છે? તો કે દિલ્હીની અંદર છે. સૌથી વધારે પોલ્યુટેડ ક્યાં છે? તો કે દિલ્હી છે. સૌથી વધારે શું છે? પોલ્યુશન છે. પછી બ્લૂની અંદર છે પોપ્યુલેશન. સૌથી વધારે વસ્તી ક્યાં રહે છે? તો આપણે બ્લુ લાઇન છે તે વસ્તીની છે. તો સૌથી વધારે વસ્તી ક્યાં છે? તો કે સૌથી વધારે વસ્તી છે જાપાનના ટોક્યોમાં છે. ચાલો
ચાલો દિલ્હી ની અંદર, દિલ્હી ની અંદર, દિલ્હી ની અંદર છે પોપ્યુલેશન, સોરી પોલ્યુશન કેટલું છે, તો કે દિલ્હીની અંદર પોલ્યુશન છે 150 અપ છે અને 200થી ડાઉન છે, એટલે લગભગ 160 જેટલું છે દિલ્હીની અંદર પ્રદૂષણ છે. અને વસ્તી કેટલી છે, પોપ્યુલેશન કેટલી છે, કે દિલ્હીની વસ્તી છે 50 થી 100ની વચ્ચે, એટલે અંદાજે 75% જેટલી વસ્તી છે. પછી છે ઇજિપ્તનું કોરે આવે છે, તો કોરેની અંદર કેટલું છે, તો કે ઇજિપ્તની અંદર છે પ્રદૂષણ કેટલું છે, તો કે 150 થી 200ની વચ્ચે છે, એટલે 160 જેટલું પ્રદૂષણ છે. દિલ્હી કરતાં ઓછું પ્રદૂષણ છે, દિલ્હીની અંદર 180 જેટલું પ્રદૂષણ છે, આની અંદર છે 160 જેટલું પ્રદૂષણ છે. વસ્તી કેટલી છે, તો કે વસ્તી એની 60% જેટલી વસ્તી છે. પછી ઇન્ડિયાની કોલકાતામાં છે, તો કોલકાતાનું પ્રદૂષણ કેટલું બતાવે છે, તો 150થી ઓછું, એટલે લગભગ 140 જેટલું પ્રદૂષણ છે. અને વસ્તી એમાં વસ્તીની દ્રષ્ટિએ કેટલું છે, તો કે 70% જેવું છે, વસ્તી 70% જેવી છે. તેન્ઝેનિયા ચીનનું છે, તો કે ન્યા છે એની અંદર છે પોલ્યુશન કેટલું છે, તો કે 100 થી 150ની વચ્ચે છે, 130 જેટલું છે. અને એની છે પોપ્યુલેશન, તો કે પોપ્યુલેશન છે સૌથી ઓછી બતાવે છે, 40 જેટલી છે. મેક્સિકોની મેક્સિકો સિટી છે, મેક્સિકો સિટીની અંદર પ્રદૂષણ કેટલું બતાવે છે તમને મેક્સિકોમાં, તો કે સૌથી ઓછું અહીંયા લગભગ નાના સો પ્રદૂષણ છે તે 60 જેટલું પ્રદૂષણ છે. અને વસ્તી કેટલી છે, તો કે 80-90 સુધી છે. પછી છે જાપાનનું ટોક્યો, ટોક્યોની અંદર છે પ્રદૂષણ કેટલું બતાવે છે, કે લાલ પ્રદૂષણ છે, તો પ્રદૂષણ કેટલું, તો કે 40 જેટલું પ્રદૂષણ છે. અને જાપાનના ટોક્યોમાં છે પોપ્યુલેશન છે, વસ્તી છે અહીંયા સુધી બતાવે છે, સૌથી વધારે વસ્તી બતાવે છે, 155 અથવા 160 જેટલી વસ્તી બતાવે છે. યુકેની લંડનની વાત થાય છે, તો લંડનની અંદર છે પોલ્યુશન કેટલું છે, તો કે લંડનની અંદર પોલ્યુશન છે લગભગ 0 થી 50, એટલે જોઈએ તો 25-20% જેટલું જ પ્રદૂષણ છે. અને વસ્તી કેટલી બતાવે છે, તો કે વસ્તી છે 40-30 અથવા 40 જેટલી છે. ન્યુયોર્ક યુએસએની વાત થાય છે, યુનાઇટેડ સ્ટેટ્સમાં ન્યુયોર્કની વાત થાય છે, પ્રદૂષણ કેટલું છે, તો કે આના યુકે જેટલું જ પ્રદૂષણ છે. અને વસ્તી કેટલી છે, તો કે વસ્તી એનાથી વધારે 90 જેટલી વસ્તુ બતાવે છે. હવે આપણે આ ચાર્ટ સમજી લીધો છે, વસ્તી છે તમને બતાવે, પોપ્યુલેશન ઇન 2005 મિલિયન્સમાં બતાવે છે, આટલી મિલિયન્સ વસ્તી છે. હવે આપણે નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું છે, કલકત્તા ઇઝ ધ મોસ્ટ પોપ્યુલેટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કલકત્તા છે આખી દુનિયામાં મોસ્ટ, કઈ ડિગ્રી છે, સુપરલેટિવ ડિગ્રી છે, ધ લેગો છે, અને મોસ્ટ સૌથી વધારે પ્રદૂષિત સિટી છે. તો આપણે જોયું કે કલકત્તા સૌથી વધારે પ્રદૂષિત સિટી નથી, પણ દિલ્હીમાં સૌથી વધારે પ્રદૂષણ છે. એટલે વાક્ય કેવું છે, તો કે વાક્ય ખોટું છે. બીજું, ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર ધ મોર પોપ્યુલેટેડ બટ લેસર પોપ્યુલેટેડ સિટીસ. ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ સિટી, સૌથી છે આર વધારે પ્રદૂષિત છે, પણ લેસ પોલ્યુટેડ, વસ્તી ઓછી અને પ્રદૂષણ વધારે. તો આપણે ઉપરના ચાર્ટમાં જોવાનું છે કે ટોક્યો અને ન્યુયોર્કની અંદર છે પોલ્યુશન વધારે છે અને વસ્તી ઓછી છે, એવું છે, તો કે હા આપણે હમણાં જ જોયું. તો વાક્ય કેવું છે, સાચું છે. કેરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. દુનિયાની અંદર જે કેરો સિટી છે તે મોસ્ટ પોપ્યુલેટ, સોરી મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કેરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ, દુનિયાની બીજા નંબરનું પોલ્યુટેડ, પ્રદૂષિત શહેર. કેરો છે તે દુનિયાનું બીજા નંબરનું સૌથી વધુ પ્રદૂષિત શહેર છે. તો આપણે છે, તો કે હા આપણે ઉપર ચાર્ટમાં જોયું, એટલે કેવું આવશે, તો કે સાચું છે. નેક્સ્ટ, તાન્ઝેનિયા સિટી ઇઝ ધ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી. તાન્ઝેનિયા છે તે ચીનની અંદર આવેલું છે. આપણે જોયું વાક્ય સાચું છે, તો કે હા સાચું છે, એટલે આપણે લખશું હા. નેક્સ્ટ, લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો. લંડનમાં છે ટોક્યો કરતાં વધારે પોલ્યુટેડ, એટલે પોલ્યુશન છે. કઈ ડિગ્રી છે, તો કે મોર અને ધેન છે, એટલે આપણને ખબર પડે કમ્પેરેટિવ ડિગ્રી છે. વાક્ય કેવું છે, ખોટું છે. દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. સુપરલેટિવ ડિગ્રી છે, ઇન ધ વર્લ્ડ, આખી દુનિયાની અંદર દિલ્હી સૌથી વધારે પ્રદૂષિત શહેર છે. તો કે વાક્ય કેવું છે, સાચું. આપણે હમણાં જોયું દિલ્હી સૌથી વધારે પ્રદૂષિત શહેર છે. નેક્સ્ટ, મેક્સિકો સિટી હેઝ લેસ્ટ પોલ્યુશન બટ મોર પોપ્યુલેશન.
ઓછું પ્રદૂષણ છે અને વસ્તી વધુ. એ કે મેક્સિકો શહેરમાં છે પ્રદૂષણ ઓછું છે પણ વસ્તી વધારે છે. તો આપણે હમણાં જોયું વાત કેવી છે, સાચી છે એટલે આપણે લખશું સાચું. ચાર્ટમાં જોઈને આપણે જવાબ દેવાના છે. કોરો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કલકત્તા. કોરે છે તે કલકત્તા વધારે, કલકત્તા કરતાં વધારે પોલ્યુટેડ એટલે પ્રદૂષિત છે. બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી, પણ દિલ્હી કરતાં ઓછું છે. કલકત્તા કરતાં એમાં વધારે પ્રદૂષણ છે અને દિલ્હી કરતાં ઓછું પ્રદૂષણ છે. વાક્ય કેવું છે? સાચું છે, કારણ કે બરોબર છે એટલા માટે.